साबरकांठा जिल्लाना ત્યાં પહોંચવાનું હતું. અમે 5 કલાક મુસાફરી કરી કીવ પહોંચ્યા ત્યારે ખબર પડી કે વિમાનની સેવા બંધ છે. અમને ત્યાંથી રોમાનિયા સરહદે પહોંચવાની સૂચના અપાઈ. તરત જ કીવથી બસ દ્વારા રોમાનિયા સરહદે પહોંચવાનો પ્રયત્ન કર્યો. આ દરમિયાન 200 કિલોમીટર લાંબી ટ્રાફિક જામ થઈ હતું અને અમે વહેલા નીકળ્યા હતા એટલે સમસ્યા નડી નહોતી. અમે રોમાનિયા બોર્ડર પર પહોંચ્યા. ત્યાંથી બસ દ્વારા રોમાનિયાની રાજધાની પહોંચતા 3 કલાક લાગ્યા તો રસ્તામાં મોબાઈલ ટાવરના નેટવર્ક ઠપ થઈ ગયા, પરંતુ રોમાનિયા એરપોર્ટ વાઈફાઈથી વોટ્સએપ દ્વારા 2 દિવસ બાદ ઘરે ફોન કરતા પરિવારજનોને રાહત થઈ. ત્યારબાદમાં અમને નાસ્તો તેમજ કોલ્ડ્રિંક્સ અપાયા. 48 કલાકના 1700 કિલોમીટર જેટલા પ્રવાસમાં પહેલા અમને કંઈક ખાવા મળ્યું, જ્યાં 5 કલાકની રાહ જોયા બાદ ભારત સરકારના એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બેસતા જ જીવમાં જીવ આવ્યો. ત્યાંથી અમે મુંબઈ પહોંચ્યા અને ગુજરાત સરકારની વોલ્વો બસ સેવાથી અમદાવાદ સુધી હેમખેમ પહોંચી ગયા. હું અને મારા જેવા અન્ય વિદ્યાર્થીઓને વતન પરત લાવવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા ભારત અને ગુજરાત સરકાર કરે તેનો હું જેટલો આભાર માનું તેટલો ઓછો છે. જિલ્લા કલેક્ટર હિતેશ કોયાના દિશાનિર્દેશ મુજબ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આવા અન્ય વિદ્યાર્થીઓને હેમખેમ પરત લાવવાના પ્રયત્ન કરાઈ રહ્યા છે, જે ખરેખર પ્રશંસનીય છે. મારું નામ પ્રજાપતિ બલવંત છે. હું યુક્રેનમાં ચર્નિવિસી સિટીમાં એમબીબીએસની સ્ટડી કરું છું. ત્યાં અમને કહેવામાં આવ્યું હતું કે એમ્બસી તરફથી કે તમે યુક્રેનથી ટેમ્પરરી ઇન્ડિયા જતા રહો, કેમ કે પરિસ્થિતિ બહુ ખરાબ છે. પણ અમે જ્યારે જવાની તૈયારી કરવામાં આવ્યા ત્યારે 24 તારીખે ત્યાં હુમલો થયો. ત્યાંથી અમને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા અમને કીવ ચર્નિવિસીથી અમને રોમેનિયા બોર્ડર પર લઈ જવામાં આવ્યા અને રોમેનિયા બોર્ડરથી અમને પાસપોર્ટને બધું ચેકિંગ કરીને અમને બુચારેસ્ટ રાજધાનીમાં એરપોર્ટ પર લઈ જવામાં આવ્યા. ત્યાંથી અમને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા બધું જ ફ્રીમાં પ્રોવાઈડ કરવામાં આવ્યું, ખાવા માટે પાણી અને બધું જ ફ્રીમાં પ્રોવાઈડ કરવામાં આવ્યું. ત્યાંથી અમને ટિકિટ બુક કરાવી, બોર્ડિંગ પાસ બધું લીધું અને ત્યાંથી અમને ઇન્ડિયા સુધી લાવવામાં આવ્યા એર ઇન્ડિયા દ્વારા. આવીને અમે મુંબઈમાં બધાનું ડિવાઇડ કરવામાં આવ્યા, જેમ કે અલગ અલગ સિટીઓમાં રહેતા હોય એ પ્રમાણે, અને અમને બસ પ્રોવાઈડ કરવામાં આવી તરત તમારા સિટી સુધીની જવા માટેની અને ઘર સુધી અમને મૂકવામાં આવ્યો. અમને ગુજરાત સરકાર દ્વારા તરફથી મુંબઈથી લઈને અમદાવાદ સુધીની જીએસઆરટીસીની વોલ્વો બસ પ્રોવાઈડ કરવામાં આવી હતી અને તેના માટે થેન્ક યુ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, થેન્ક યુ ગવર્મેન્ટ ઓફ